बेद भुआ मेलडी नहीं से बीजा नहीं होय हां पण धरती माते जो मेलडी नी डाकर ओरिजिनल वागती होय अने वादी जे मोरली वगड़े नाक मारो बापलो आम ठेणू सड़ावे ने एम रेडी रेडी जो एनु वाजित्र वागतो जो ई मेलडी नु आवे ने का तो मारे आउ बहु थाय आ गमे त्यारे नमी जाय बालो भाई हां પણ ઓરિજિનલ રાગને ઓરિજિનલ રાગની મલીમાં મારા દેવ દીકરાને વિનંતી કરું મારો બાપલો એ મેલડી આવે અને મારો રવિ દીકરો ડાક વગાડતો હોય અને આજ મારો દેવલો આ ત્રણેય મારા દીકરા છો પેલો બીજો ને ત્રીજો હા બેને તો ઘરે મૂકીને ભલામણ રામભાઈ કીધું તો બેનજાવરો છે આયકણે મેં કીધું ભલે તું રે ને હાય હજી લગી બનાવવાના નથી બાપ દીકરો નીકળે એટલે હારે દીકરી હારે પાછા ઘરે જાય એમ જ હાલવાનું છે હે જયારે દુઃખ પડે ને ત્યારે તમે ભાઈબંધ દોસ્તાને ફોન કરજો એમ કે હું મામાના ઘરે છું હું નહીં આવી શકું દુઃખ પડે ને ત્યારે ગમે એવું દુઃખ હોય બાપ થી બીતો હોય કે ન બીતો હોય એક વાર ખાલી બાપ ને ફોન કરો દુઃખ ના જો ભાંગીને ભૂકા નો કર નાખે તો બાપ માં ખોટ પડે બાપ હે અનુભવ ની વાત બોલો પણ તેથી મારો નાનો મોટો ભૂવો એને દુઃખ પડ્યું ને જે દુશ્મને આમ ઘેરી લીધા હતા ને તેથી એને ભાઈ કોઈ અસ્ત્ર નતું કોઈ શસ્ત્ર નતું એક એના બાપની દેવી હતી જે મધ મઢીરમાં બેઠી હતી ને એના બાપની દેવી હતી ત્યારે એને આંખ બંધ કરીને એને યાદ કરી હે મારી બાપની દેવી ક્યાં ગઈ આજે મને દુશ્મને ઘેરી લીધો ભાઈબંધ દોસ્તારે મૂકી દીધો હગા વાલા હગરતા નથી હવે મને આ હોના ટોળામાંથી બહાર કાઢ ને તો તને અગરબત્તી કરીની લેખ લાગે નગર મારી મેળડી તને ખોટ બે હો બા તેથી મારી દેવ સાંભળે તેથી મેળડી કેતી હતી કે ભાવીને મેલી દે મામાને મેલી દે તને કોઈ ખરા ટાઈમે યાદ નહીં કરે કદાચ મારો થઈ જા અને મારી સામે બેહી જા તનની વાતો કર દઉં મનની વાતો કર દઉં અને આકાશ પાતાની વાતો ન કર દઉં તો તારી મેળડી તારી અગરબત્તીનો ધુઆ ખાધો ન કામ કહેવાય ત્યારે મારી મેળડી હું કેતી હે મોહાર મેલી દે
મોટી કુંડના મહેમાન 500 રૂપિયાની જે બોલો મારી જગદંબા જાજો મેઘવડિયાથી આવેલા મારો બાપલો 201 રૂપિયા નાખે છે મારો દીકરો આ એટલો કાંગરે છે હું તો કાંગરો એટલે તરત તમે મને વધાવી લીધો પણ આનો હું વાત હે અને મારો પ્રશ્ન તો એ બાકી છે કે મેરડીની ઓરિજિનલ ડાક વાગતી હોય ને જો ભૂવો જો સાનમોનો બેહે ને તેથી સમજી લેવાનો ભૂવાની ભક્તિમાં કાંઈક ફેર હોય નકર જો બાપ એની મેરડી જો આવે નહીં હે તો ધરતી માતા મારી નનામી બાળકી મેરડી નો કેવા મારા બાપલો અને મેરડી નો ભૂવો એક જ એવો છે મારો બાપલો કોઈથી બીએનએન કોઈના બાપથી જાયલો જલાઈને કોઈથી રોકી રોકાઈને ઈ મેરડી છે બાપના લેણા દીકરા પાસે ઉઘરાવે આ ઈ મેરડી છે બાળપણમાં કદાચ ખવડાવ્યું હોય ને બુઢાપે જો નો ઓકાવે તો ધરતી માતે મારી મેરડીને ખોટ લાગે મારો બાપલો હું સબસબિયા કરવા વાળી મેરડી નથી બોલાવતો પણ ઓરિજિનલ કોક દીક જો ધૂપ ધુવાણો દીધો હોય કોક દીક હકે પાંચે આંગળીનો જો કદાચ ટેરવાનો જો હવન કદાચ હક કર્યો હોય ને અને ખાધું જો હરામનો કર્યું હોય ને તો હું એ મેરડીને બોલાવશું મારી આ ટાણે તારો રંગ નો દે બે ઘડી તારી મજા નો કરાવી દે તો તો દુનિયાની માલિપા મારી મેરડીને ખોટ લાગે મારી મેરડીને મજા કરી અને પછી બીજા કલાકાર ને બિહાડવા છે
ખાલી મારી માતાજીને પેટલી હામું જોઈને નજર નાખે ને કે મારા વડવામાં ફેર હોય નકર આ મારી મેરડી જો કદાચ બહાર એક મારી બૂથનો એક ઝાપટનો જો હિસાબ નો લાવે લે તો તો તને ઉકેળા ભેગી કરી દેવી પડે હજી એ હું મારી રીતે છે માં તું તું બટેટાવી હે હજી આમાં હજી મેરડી આવી છે એ બરોબર છે પણ મારે જે એનો મધુરો પવન જોઈશે ને એ ભલે કદાચ આમ લોબડ્યું સાનુમુના સતરીને બેઠા હોય હે એક ફેરો જો કદાચ નો છૂટી કરો તો હું ધરતી માતા રાવણના પેટ નો તરી જાવ હું આના 80,000 લઉં રમા પણ
માંડા માંડા તું મેરડી આવીશ ને માંડા નો કરે મારા ઘરના કામ માંડા માંડા તું મેરડી આવીશ ને માંડા નો કરે મારા ઘરના કામ હે પણ જેના ઘરની માલિપા 52 પન્નાનો એકો હોય ને એને હતાડીને બાજી નો જોઈ પડે ઈ તો આમ સતી થઈને એટલે ખબર પડે કે આ 52 પન્નાનો એકો આવ્યો મારો બાપલો તો મારે ઈ 52 પન્નાનો એકો આમાં આટલા બધા ફુવાન મારી મેરડીનો ઓહટો ન આવે કા તો મારામાં ફેર અને કા તો મારી નનામી બાળકી મેરડીમાં ફેર હોય બા પટમાં લઈ લ્યો તમે ઝાલોમાં તમ તારે મારે બેવું હોય હામી હાઈમાં સમજા બેવું હોય હામી હાઈમાં પણ ઘરનો કાર્યકર જેવો છે કે નિરાય તેને લઈ ગામ ભયું છે ને પછી હે પણ હાંભરો વારો તો મારો બાપલો સમજો હરતી રહે તેમ ફેન ચડાવીને જ ઉભો હોય કે આને જ સાંભળવાનો છે ભજનની મલિપા છપકરા જેને કહેવાય રાજભા ગઢવીને ઘણા ગાય છે મજા આવે છે પણ મારા રાવળ સમાજ ની માલિપા મારો બાપરો સપકડો કોઈએ ગાયું ગાયું નથી ને કોઈ આજો માતાજી નું સપકડું ગાવશું મારો બાપલો મેલડી નું પણ કેવું એક સપકડા માં માતાજી જેટલા જેટલા ભૂવા બન જો એક એક હાકલો નું આવે કા તો એ મેલડી માં ફેર હોય કા મારા માં ફેર ને કા તો એની વડવાય બેહડી હોય ને એમાં ફેર પડી જાય બાપ મેરડી તું મારી માતે શક્તિ દેવી દેને સાતાઈ અમારી મોરી મારી મોઢી ને બોપાડ્યા જે પ્રકારે તો મોગે બેલી ગોમી રે તો તાવ ગેલી જંગોરારી જમતારી તમકારી સોતારી ના લોયા સોતારી ના જોયા રાજ બાદ સાં સમાવા યાદ તમારો મા ભાગે ડાનો હું ગમે મતાવે માતાજીના સોગન ખાઈને ખાઈ લો મારો બાપરો હું તો દેશી કલાકાર છું હા મળી હા એને આની પર આવવા દો એને આવવા દો તમને ખરેખર અમારા બાપ દીકરામાં બે માં મજા આવી હોય તો એક ફેલે તાલીના ગડગડાટથી વધાવો તો મને ખબર પડે કે અમે ગાંગરી છે બરોબર ગાંગરી છે કારામાં તાલી નો પડી હતી મજા નું આવી તને તાલી પાડે ફેરે લે પણ કરે તો ભૂકે બેલી ગોકી રે તો થાવ બેલી Thank you.
પણ મને બહુ ગમે એટલે મારે બે ત્રણ વાર ગવાય ગયું પણ મને ગમે એટલે મારા મારા ભાવ થી ગાવું ત્યારે એ ભાયાને મુડી એ મારો દોડની દવી આપજો વખતે વેલી આવજે એ જોજે મારી મોણું ભાદરવો તારું આહુડાનું ટીપું જો કદાચ તારા મુથ ની હેઠે પડવા દઉં ને તો તા મને મેલડી ને ખોટ લાગે બાપુ હે મારા દીકરા મને કામ ચીન અને ભદ્રાઈ નો કરી લઉં ને તો મારી વેલડી ને ખોટ લાગે વધારે બોલાય જાય તો માફ કરજો પણ આ એક આ સ્ટાઇલ એક મારા બાપ થી થાય અને એક મારા થી થાય કારણ કે એનો હાથ મારી માટે છે ને ત્યારે અને આ સ્ટાઇલ અમને અંદર થી વાલી ત્યારે અને મારા રામલા કદાચ દુખ પડે દુખની વેળા પડે કદાચ મારી મેરણી હામે બેહી જા મારી મેરણી હામે બેહી જા કદાચ જો તારા દૂધ પાણી નો વ્યવહાર નો કરી દઉં ને તો તારી મેરણી ને ખોટ લાગે બા માણા મરે એના ચાર કાંડિયા થાય કદાચ મારી મેલડી નો નાનો મોટો ભૂવો મરે ને એના પાંચ કાંડિયા થાય કઈ રીતે મારી પેલો માંડવો કરે કોઈ માતાજી પ્રગટ નથી થતી કોઈ યજ્ઞ કરે પ્રગટ નથી થતી હે પણ રેટે રેટે તમારા આહુડા માતાજી નામે પડી જાય ને ત્યારે તમારો મોબાઈલ લાગી ગયો માની લેવાનો પછી હવાનો હુરજ ન હોવા દે અને 24 કલાક કે માંડવામાં મજા નથી આવતી હે પણ એનો પલ હોય ને ત્યારે મજા આવે
હવે પલટો તમને પાછો વર્તી હગો એ માણા વર્તી હે કે હા બાકી ને તો મજા જ આવે મજા નહીં આ તાણે પલશે રેડી રેડા જો ઢૂંઢતા ઢૂંઢતા આવે ને તો સમજી લેવાનું કે આ ધરતી માતે મારી હિરિયા જોગીની મેલડી માતાજીના નવરંગા માંડવાનો પલ આવ્યો છે ઓ મારી પેલા બાર જઈને દેવામાં આવે બાપ ચાર વિહામાં પૂરા થાય પેલો ઘરની અંદર બીજો ઘરની બાર ત્રીજો ઓલા ગાયુના ગોંધરે અને ચોથો તને મારા દીકરા સ્મશાનમાં આ ચાર વિહા માં પૂરા થાય ને એટલે ગમે એવું કાકા મરે ભાઈ મરે બેન મરે મામા મરે વહાર ખૂટી જાય ને એટલે હગા વાલા ને એને નાવાની ઉતાવળ હોય કે હાલો બાપા હમણાં સંધ્યાતાણું થઈ જાય હવે ઘયોગા નાઈ લે અને હવે ઘર ભેતા થઈ જાય પણ કદાચ મારી મેલડી નો નાનો હથો ભૂવો મરે ને મારી મેલડી ને આશા આવે એ મારા ભૂવા બાપ હમણાં છ હાથ નો ટાણું થાય મારા દીવા તો હવે કોઈ કરશે નહીં કારણ કે મને સમનારો જે સમનારો હતો ને મારી મેલડી ને મારી મેલડી ને માનનારો હતો ને એ જ અડલોક મૂકી અને પરલોક ની માલી પા વિયો ગયો છે મારો દીકરો આજ અડલોક મૂકી અને પરલોક ની માલી પા વિયો ગયો છે છ હાર નું ટાણું થાય ધૂપ દીવા નું ટાણું થાય મારી મેલડી ને મારો ભૂવો યાદ આવે એ મારા ભૂવા એ મારા ભૂવા એ મારા ભૂવા બા આજ મને નો ધારી મેલડી તું ક્યાં ગયો હે દુનિયામાં જ્યાં તારો પગ મૂકતો ને ત્યાં હું ડંકા વગાડતી ને ઈ હું મેલડી છો અને તું મને ધૂપ દીવા ખેર્યા વગરનો મને સેમિના વગરનો અને મને કીધા વગરનો ક્યાં આવી ગયો બાપ જો કે જીવન તમે ગમે એવું જીવો એક વાત તમારા મગજમાં રાખજો આ દુનિયામાંથી એક વાત મગજમાં રાખજો આખી દુનિયામાંથી એક વાર તમારે જવાનું છે અને જવાનું છે બાપ હે જે કઈ છે ને આ તો મનને વિશ્વાસ છે પણ મેલડી ને માનો નહીં ને તો એ કઈ ન કરે અને તમે જેવા માનો ને એવા રાજા કરીને ફેરવે ને એ આ મેલડી છે બાપ હે ત્યારે મારી મેલડી ને મારો ભૂવો હું કેતો કઈ વાંધો નહીં મારા દીકરા કદાચ તને આજે તું મને અડલો મૂકીને પરલોક ની માલી પા વયો ગયો છો ને કદાચ જો તારી નરક ની સીડી હોય એ મારા ભૂવા કદાચ તારા ગમે એવા કરમ લખાઈ ગયા હોય કદાચ તારી નરક ની સીડી હોય અને નરક ની સીડી માંથી લઈ અને જો સ્વર્ગ ની સીડી માં હમૈયા નો કરાવું અને તો તારા પાસે આગળ નો હવન ના કામો કહેવાય મારા ભૂવા મારી વસ્તી નો વિવાહ ગમે ભૂવા મારો બાપલો એમ કહે કે મારી મેરડી બુટિયો બોકડો માંગે છે નો માંગે
કોઈ એમ મને સાબૂત કરી દે કે મેરડી મારો બાપલો બૂટીઓ બોકડો ખાઈ છે, આજીવન જો મારું વાજિંત્ર વગાડું તો હું રાવર બચો ટળી જાઉં. હા, કોઈને હું ના નથી પાતો, કરતા હોય તો કહેજો જ, પણ મેરડી હું ખાઈ છે ને હું તમને કહી દઉં. જો ઈ તમે દઈ શકો ને તો તમારી 72 પેઢીમાં કોઈને કામે જવું ન પડે ભાઈ. મેરડી હું ખાઈ છે ઈ તમે દો તો. હે, આમાં કાલી કોક ધોણીને એવું કહ્યો છે કે હું સાવણ નો ફુવો છો, 12 મહિને સિંહ ચડાવું છું, એ આપણને ખાઈ જાય મારો બાપલો. ધૂપિયેલું હાથમાં ન લેવ દેતા તો બોચી પકડી લીધી ફાટી. કોઈ શક્તિ માતાજી નો ભૂવો એવું હોય એમ કે મારી માતાજી હાથી ખાય છે, ન ખાઈ હવા 1.5 લાખ રૂપિયા થાય, 5 નો થાય ભાઈ. પણ આ તો મારી મેરડી નું નાનું હોય, મોટો બોકડો નો લઈ શકે તો એમ કે એ ગીધેડું લેતું જઈ ગીધેડું. હે, પણ આ ગીધેડા ખાવા વાળી નથી, આને ઓળખો. કામરો દેશ ની મલિપા મારો બાપલો વિક્રમ રાજા, વિક્રમ રાજા ને મારો બાપલો એમ કહેવાય છે યોગ સિદ્ધિ નો મંત્ર જેથી શીખવા જાવ તો જેથી કામરો દેશ અને કામરો દેશ ની મલિપા મારો બાપલો 101 રાજા મારો બાપલો જેથી વાય ની મલિપા જેથી યોગ સિદ્ધિ નો મંત્ર મારો બાપલો જળ ભરવા જાય, જેવો જળ ભરવા જાય એવું માથું વાટીને મારો બાપલો મૂકી દે પગથી, તેથી વિક્રમ રાજા ને એવું થઈ ગયું કે આ શું છે, આ યોગ સિદ્ધિ નો મંત્ર મારે શીખવો. અને એક બીજું ભાઈ, એ ભાઈ તમે અંતે મારા આમ જુઓ, તમને હું મજા જ કરાવી. હે, એક બીજું કહું, આ દુનિયા પાછી કેમ પડે છે, મારો દીકરો કદાચ માંડવામાં 10,000 ઉડાડી આવે ને, જોકે મેં ખૂબ ઉડાડ્યું છે એટલે હવે બંધ કરી દીધું છે. અમે મારો બાપ એમ જ કહેતો, કેટલા ઉડાડે 50, કાંઈ વાંધો નહીં બેટા, કેટલા ઉડાડે તો 30, કાંઈ વાંધો નહીં બેટા. પછી મારા બાપને એમ કીધું બેટા હવે 50 ને 60 ને 70 હવે પછી વ્યાજમાં ગોતવા જો. તો મેં કીધું હવે બંધ કરી દઉં, હવે મને કંકોત્રી નથી આવતી, દિનેશભાઈ તમે આવી જાઓ, કારણ કે ઉડાડવાનું બંધ કરી દીધું મેં. આ જાહેરમાં કહું છું. હે, પણ વાત ક્યાં હું હાલતો તો મારી મગજમાંથી વાત નીકળી. હા, યોગ સિદ્ધિનો મંત્ર મારો બોલો સબાસ. પણ મેરડી, મેરડીનો ભૂવો મારો બાપલો નો થયો હોય ને, સાંભળજો દીવ દમણ વાળાઓ, મેરડીનો ભૂવો નો થયો હોય ત્યારે દારૂ નો પીતો હોય. અને બરોબર મારો બાપલો મેરડી માતાજીનો ભૂવો થઈ જાય, 4-5 મહિના થઈ જાય, રાવ મારો બાપલો પોતાને મોટરસાઇકલ લઈને ફટફટી લઈને મારો બાપલો ડાકો ગળવા જાય નોરતાની મલિપા અને ભૂવો પાદરની મલિપા આમાં મળે. એટલે રાવડદેવ ભૂવાને કે આ શું બેટા, તને ભૂવો કર્યો ત્યારે તો પીતો નહોતો, તું આ પીવા કેમ માંડ્યો? કે હું મેરડીનો ભૂવો છો ને રાવડદેવ, એટલે મેરડીનો આ પાછો અમને સલાહ દે. મેરડીનો ફોટો જોયો હોય ને હાથમાં દારૂનો શીશો, એટલે દારૂનો શીશો નથી, હે, ઈ અમીનો કૂપો છે. કે કામરો દેશની મલિપા જેને માતાજી મેરડી મારો બાપલો એમાંથી અમીના કૂપાની મલિપતિને અમને છટકોરો મારે એટલે મળું બેઠું કરે ને, ઈ અમીનો કૂપો છે. એટલે મેરડીના ભૂવા દારૂ પીતા હોય બંધ થઈ ગયા જો. હા, અને દારૂ હું તો કહું આમ જો હંધાય બંધ જ કરી દો મારો બાપલો. અમારા બાજુમાં એક મંજુલા બેન છે, સમજ્યા, એને છોકરો પીને આવે એટલે એને એને બાપા છે કે મુના ક્યું પીધું બેટા, એટલે કે દેશી બેટા, દેશી પીવાય કાયદા ખાલી થઈ જાય. ઇંગ્લિશના બે પેક મારે પણ દેશીનો પીટો માર દીકરો હો, એટલે બંધ કરી દીધું છે મારો બાપલો. હા હા, આમાં જેને લાગુ પડે એને દિલથી કહું છું. પંખીડાનો બેલો રે, દારૂ પી ગયો ને બેઠો તમે મારામાં વાવા કરો ન કરો, તમે એમ કહો કે બાવડ કાઢીને હેઠો ઉતારને મારો બાબુ. હે, આજે પ્રોગ્રામ મારો ચાલુ રાખો, શું કરું? ઓલો સાંભળવું છે ને, મેરડી હું ખાઈ, મેરડી હું ખાઈ સાંભળવું છે ને, કહો મારો બાબુ ત્યારે. એ મારી નાની બાળકી લાડ લડાવે, એ લાડ લડાવે મને લાડ લડાવે રે બા, એ મારી નાની બાળકી લાડ લડાવે. કેટલી વિક્રમ બેટા, યોગ સિદ્ધિ નો મંત્ર બરોબર સાંભળજો ભુવા.
યોગ સિદ્ધિ નો મંત્ર જે દિશિક ભાગ્યો ને તેની વિક્રમ ભેરતા મારો બપલો ભૂતળે ભેરકોર મૂછા આવી ગઈ ને તેની મારી માખણિયા પર્વત માથે મેળની બેઠી હતી ઉજ્જૈન નગરી ની આ બાવન પના નો એકો ન્યા બેઠો તો ઉજ્જૈન નગરી ની મળી પાય ન્યાથી માતાજી આમ હાથ લાંબો કર્યો ને મારા વિક્રમ ને બહાર કાઢ્યો ઉઠ બેટા કારણ કે વિક્રમ ના મોઢા માંથી મા શબ્દ નીકળી ગયો તો ભૂવા જેટલા હોય એટલા મેલી વિદ્યા શીખવાનું રેવા દો પણ ઘરની બહાર કદાચ તમે પગ મૂકો અને તમારા મુખની માલિપાતી એક ફેરે જો કદાચ ને મા શબ્દ નીકળી જાય ને હે અને જો બાપ તમારો ફૂરજ ફોનાનો ન ઉગે તો ધરતી માથે મા શબ્દ ને ખોટ લાગી જાય મારો બાપ હે પાછો હું જરા જરા હાસ્યની વાતે કરી છે એટલે તમને મજા આવી છે મારો બાપલો રામભાઈ 20 વર્ષના કંધો તો રખાતા મારો બાપલો લગ્ન ન થતા હોય વાંઢા રખડતા હોય એનું કારણ તમને કહું હે વી વરના કંધોતર મારો બાપલો લગ્ન ન થતા હોય 9 મહિના ભાઈ બરોબર સમજો 9 મહિના માતાજી મારો બાપલો એમ કહે છે પોતાની જનતા એને ઉદરમાં રાખ્યો હોય અને વી વરનો કંધોતર કર્યો હોય ને અને તેદી મારો બાપલો ઈ જ્યારે લાડી જોવા જાય ને ત્યારે મામાને મામીને કાકીને એને લઈ જાય અને 60 વરની મા હોય ને એને કહે તું હવે ઘરનું ધ્યાન રાખજે હે મારે હક પણ જોવા જવું છે તેદી ઈ મા નિહાકો નાખે કરે મારો દીકરો હક પણ જોવા જાય છે મેં ઘોડિયામાંથી ઘોડિયો સવાર કર્યો વી વરોનો કંધતોર કર્યો ને મને મૂકા વગરનો હક પણ જોવા જાય છે ન્યા જાય હક પણ જોવા સોફાટ અને સોફાની નવી ફેશન થઈ ગઈ છે મારા સોફા માથે બેઠા મારો બાપલો દીકરી બા એમ કહેવાય છે પાણીનો ગ્લાસ ને ચા લઈને આવે બરોબર વરાજા પાસે મારો બાપલો આવીને ચા દે ને એટલે વરાજો જો આમ કરે હું નથી પીતો બેન હે હું નથી પીતો બેન એ હક પણ થાય કોઈ દી ન થાય સામે દીકરી મારો બાપલો શું કામે ને માને ઘરે મૂકી દીધી છે એટલે સામે દીકરી મારો બાપલો એવો અવાજ કરે તો કાંઈ વાંધો નહીં ભાઈ હે પણ જગતની માલી બાજુ હક પણ ન થતા હોય બે માને મોટા ઘર કરો એક તો જનેતા અને બીજી જો તમારી કુંડની દેવને જો એ હક પણ ન થાય તો ધરતી માથે માં શબ્દને ખોટ લાગી જાય મારો બાપલો મારો બાપલો મહામંત્ર બોલી અને સાટોરો મારીને બેઠો કહી દો અને તેદી કહે છે કે માં તું કોણ છો માં શબ્દ અને મેળીને બહુ વાલો હતો મારો બાપલો એ મારા દીકરા તે મને માં કીધી હું તને નામ દઈશ ને તો તું બી જઈશ કે મારી બી તો હતો અહીંયા થોડોક આવા કે તું અહીંયા હું હાટું આવ્યો છું મેળીને ભૂ સાંભળજો કે હું યોગ સિદ્ધિનો મંત્ર શીખવા અરે મારા દીકરા જેને મેરડી વૈરી હોય ને એને યોગ સિદ્ધિનો મંત્ર ન શીખવો પડે બાપ હે મારા હાથે જો કદાચ બાપ મેરડી જો કદાચ વૈરી હોય અને મારા પહોળા જો કદાચ મેલી વિદ્યા શીખવા દે તો મને મેરડીને કેમ ગમે કારણ કે ઉજ્જૈન નગરી એટલે મારો બાપલો રાજા વીર વિક્રમની નગરી કહેવાય મારો બાપલો બત્રી પુત્રી ત્યાં થઈ ગયો મારો બાપલો કાર ભેરવ થઈ ગયા હે એ 52 મારો બાપલો પન્નાનો એકો મેરડી ને માખણિયા પર્વત માંથી મારી મેરડી બેઠી શમશાન વારી મારો બાપલો હે મારા દીકરા હું તને વૈરી છું તારે યોગ સિદ્ધિ નો મંત્ર શીખવું ન પડે આમ આંગળી જીન ને જો સીધા ન પડી દો તું તો દુનિયા ને મળી હું તારી મેરડી લો જો બાબા આ એક જ મેરડી એવી છે મારો બાપલો બાળપણમાં કદાચ કોઈ ખવડાવ્યું હોય ને એટલે બુઢાપો જો 60 વર્ષે નો ઓકાવ તો ધરતી માથે મેરડી નો કહેવાય મારો બાપલો હે હા આ તો બંદૂકની ગોળીઓ કહેવાય મારો બાપલો આને હલાવતા આવડવું જોઈએ તો જ હાલે આ નકર નું હાલે આ તો માનતા કરીને બેઠો હોય મારી મને 10,000 વાળો મોબાઈલ લઈ દે તો હું તારું નારિયેલ વધારી અરે મરી જા આ તારા નારિયેલના ડોડા એમ નામ ન ખાય મારો બાપલો હે જેની હરામનું ખાવ તેની મને મેળને ખોદી નાખી દેજો બરાબર જોકે મારા પ્રોગ્રામ મારા વિરામ આપો છે
અને તેડી ઉજ્જનગરીની મલિપા વિક્રમ બેતાને કહેવા મળી કે મારી માંગ અને તારું નામ દે કે મારું નામ છે બેલડી કે તું માંગ તો ઘેટો તું માંગ તો બોકડો તું માંગ તો હાથી તું માંગ તો હાવા તું કે ને એ તને ખવડાવું બદ્રીપાદના ભોજન પીશું તેડી મારી મેળડી હું કે છે મારા દીકરા હું ભૂટિયા બોકડા ઘેટા બકરા કાંઈ ખાવા વારી નથી તારી બદ્રીપાદનું ભોજન ન પીશે એની ન ખાવ પણ તારે જો મને મેળડીને જમાડી હોય ને કાલી ચતુર્દશીની રાત ને કાલી ચતુર્દશીની રાત ની મલિપા આ નુરિયા માણી નું શમશાન છે શમશાન ની મલિપા આવી છે અને તારી જમણી સાથી ની મલિપા કાકા અને એની મલિપા થી કાળજુ કાઢીએ અને મને મેળડી ને ખવાય અને જો બાપ તારી માથે જો કદાચ તારી બાવન પેઢી માથે જો નું વરું ને તો તો દુનિયા ની મલિપા હું મેળડી લો કેવા મારા બાપા જોકે માતાજી મેં થોડાક તમને કનેડા છે મને માફ કરજો પણ અમારી માતા થોડીક દયા કરજો ગામ આખાના પોગ્રામ આલે છે મારા નથી હાલતા એટલે થોડીક મહેરબાની કરજો મારી ભગવતી અહીંયા મારા પોગ્રામને હું વિરામ આપું હું ક્યાંય જાણતો નથી અહીંયા છો બોલ મેલી માતા